નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબમાં તમને બધાને ખબર હશે કે ભાઈ ગુજરાતી વ્યાકરણ એ તલાટીની પરીક્ષામાં ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે તેનું વેઇટેજ દસ ગુણ 10 થી બાર ગુણ જેટલું છે તેમાં આજે આપણે જોઈશું એક મહત્વપૂર્ણ ટોપિક કૃદંતની અને વિડિયોના અંતમાં આપણે કૃદંતને કેવી રીતે એક સેકન્ડમાં જવાબ આપી શકીએ તેની પણ ટ્રીપ છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો

તો આપણે જવાબ આપી શકીએ કે ભાઈ ક્રુદન છ પ્રકાર છે તો કયા કયા વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય કૃદંત વિદ્યાર્થ કૃદંત હેતવર્થ કૃદંત અને સંબંધક ભૂત કૃદંત અને આપણે વિદ્યાર્થી કૃદંતને ને સામાન્ય ક્રુદંત પણ કહી શકીએ છીએ અને આપણે ઓપ્શનમાં જો સામાન્ય ક્રુદંત આપ્યું હોય તો આપણે તેને હેતવર્થ ક્રુદંત જ સમજવાનું રહેશે હવે આપણે આ કૃદંતના પ્રકારને વન બાય વન જોઈએ તો સૌથી પહેલું છે વર્તમાન કૃદંત વર્તમાન કૃદંત એ ક્રિયાપદ ને ત પ્રત્યે લાગે કયો પ્રત્યે લાગે ત પ્રત્યે તો તેને વર્તમાન કૃદંત ત્યારે બને દાખલા તરીકે લખ ધાતુ હોય તેમાં ત ક્રિયાપદ લાગે તો શબ્દ શું બને લખતા લખતો લખતી લખતું આ છેલ્લે લખ ધાતુમાં બધે તો તી તું બધું આવ્યું એમાં ખાસ કરીને તા વપરાય છે જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ દોડતા વાંચતા ભાગતા રમતા ભણતા જાગતા ટૂંકમાં તા ત પ્રત્યે આવે એટલે શું આવે વર્તમાન કૃદંત આવે ત્યારબાદ નેક્સ્ટ ભૂત કૃદંત જ્યારે ક્રિયાપદને ય અથવા તો કયો પ્રત્યય એલ પ્રત્યય લાગે ત્યારે શું બને ભૂત કૃદંત બને હવે લખ લખ ક્રિયાપદને ય પ્રત્યય લાગે અથવા તો એલ પ્રત્યય લાગે તો શું બનશે શબ્દ લખ લખ વાંચ્યું કૃદન જ્યારે ક્રિયાપદને કેવો કયો પ્રત્યે લાગે નાર પ્રત્યે લાગે ત્યારે ભવિષ્ય કૃદન બને છે દાખલા તરીકે લખ ધાતુ હોય એમાં નાર શબ્દ પ્રત્યે ઉમેરાય તો શું શબ્દ બનશે લખનાર વાંચનાર ભાગનાર રમનાર ભણનાર જાગનાર આવા ભવિષ્ય કૃદંતમાં નાર પ્રત્યે લાગશે ત્યારબાદ નેક્સ્ટ વિદ્યાર્થ કૃદંત કે જેને આપણે સામાન્ય કૃદંત પણ કહીએ છીએ વિદ્યાર્થ કૃદંત વા કે વી પ્રત્યે લાગે ત્યારે વિધેયક કૃદંત બને છે કયો પ્રત્યે વા અથવા તો વી એમાં ખાસ કરીને વા પ્રત્યે લાગશે દાખલા તરીકે લખ ધાતુ હોય એમાં વા પ્રત્યે આપણે લગાડવી તો શું બનશે લખ વા લખાવી આ વગેરે આવા શબ્દો બનશે ત્યારબાદ નેક્સ્ટ સંબંધક ભૂત ભૂતકૃદન જ્યારે ક્રિયાપદની ઈ અથવા તો ઈને પ્રત્યે લાગે ત્યારે સંબંધક ભૂત ભૂતકૃદન બને છે દાખલા તરીકે લખ હોય તો એમાં ને પ્રત્યય લાગે કેવી રીતે તો લખી તો આપણે આ લખ ધાતુ છે એમાં પ્લસ ઈ કરવી એટલે લખી થઈ જાય શું થઈ જાય લખી અને ને લખવી લગાડી દેવી તો લખીને થાય દોડી વાંચી ભાગી રમીને આ બધા સંબંધક ભૂત ક્રુદનના પ્રકારો છે અને એને પ્રત્યે ઈ અથવા તો ઈને લાગશે ત્યારબાદ નેક્સ્ટ યત્વર્થ કૃદંત

હવે આપણે જોઈશું કે ભાઈ કૃદંતનો પ્રશ્ન કોઈ પણ આવે તો એક સેકન્ડમાં કેવી રીતે જવાબ દઈ શકીએ તો આપણે તેની ટ્રીક જોઈએ તો ટ્રીક છે કે ભાઈ વર્તમાન કૃદંત હોય તો તેમાં ત પ્રત્યય હોય ભૂત કૃદંત હોય તો એમાં ય અથવા તો યલ પ્રત્યય હોય ભવિષ્ય કૃદંત હોય તો તેમાં નાર પ્રત્યય હોય અને હેતવર કૃદંત હોય તો વા પ્રત્યય હોય વિધ્યાર્થ કૃદંત હોય તો વ અથવા તો વુ પ્રત્યય હોય અને સંબંધક ભૂત કૃદંત હોય

વાક્યમાં કરતા પદ બોલનાર શું છે આપણે આ શબ્દ જોઈએ બોલનાર એ કૃદન છે શું છે કૃદન આ રીતે તમને પ્રશ્ન પુછાય ત્યારબાદ માણસો માખીની જેમ મરતા હતા આ વાક્યમાં મરતા શબ્દનો કૃદંતનો પ્રકાર કયો તો આપણે જોઈએ કે ભાઈ તા પાછળ આવ્યો મર મરતાની પાછળ તા આવ્યો તો તા આપણે જોયું કે ભાઈ વર્તમાન કૃદન હતું ત પ્રત્યે લાગ્યું એટલે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બહાર મેળો લાગેલો હતો એમાં એલો પ્રત્યય લાગ્યો શું લાગ્યો એલો પ્રત્યય તો શું આવશે ભૂત કૃદંત આવશે શું આવશે ભૂત કૃદંત બાળકો જમીને શાળાએ પહોંચી ગયા શાળાએ ગયા તો રેખાંકિત શબ્દનો કૃદંત જણાવો તો આમાં જમીને જમીને ઉપર ટીક હશે એટલે સંબંધક ભૂત કૃદંત જવાબ આવશે ઈને પ્રત્યય લાગ્યો કયો લાગ્યો ઈને પ્રત્યય અને આમાં એલો એલો

આપણે હવે રમવું પડશે વાક્યમાં રમવું નો ક્રુદન કયો તો આપણે જોયું તું વુ નો વુ શબ્દ આવ્યો તો વુ પ્રત્યે તો કયું હતું વુમાં વિદ્યાર્થી ક્રુદન હતું શું હતું વિદ્યાર્થી ક્રુદન તો મિત્રો કેવો લાગ્યો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને જો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી ટેલિગ્રામ ચેનલની લીલ લિંક આપેલી છે તેમાં પણ જોડાવાનું ભૂલતા નહીં કારણ કે તેમાં કરંટ અફેરના વિવિધ પ્રકારની પોસ્ટ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન થઈ જજો અને અમારી કોમ્યુનિટી પોસ્ટ પણ જોતા રહેજો કારણ કે એમાં પોલ મૂકવામાં આવે છે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ